અને આ પ્રથમ સામાયિક છે એ પ્રથમ સામાયિક પરીક્ષા તારીખે આઈ થિંક પહેલું પેપર વિષય વિજ્ઞાન આપી દીધા છે અને ધોરણ નવ ની અંદર આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો સેક્શન એ મોસ્ટ આઈએમપી હેતુલક્ષીઓ વિદ્યાર્થી મિત્રો તમને લોકોને કરવાના છે વિદ્યાર્થી મિત્રો દસ માર્કના હેતુલક્ષીઓ પૂછાશે અને દસ માર્કના હેતુલક્ષીઓ જો આ કરી લેશો તો બીજું તમારે કશું કરવાની જરૂરિયાત નથી બસ આટલું જ કરો બીજું કશું કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો તો લેટ્સ રોક વિદ્યાર્થી મિત્રો તમને જે જે જવાબ આવડે છે જવાબ લખતા જજો અને સાથે સાથે કેવું ચાલે છે એકદમ ભણવાનું સરસ કે નહીં ક્યાં ચલ રહા હૈ પબ્લિક ક્યાં ચલ રહા પબ્લિક બરોબર ચાલો હવે ફટાફટ વિદ્યાર્થી મિત્રો બાહી ઉછળાવી દઈએ અને ફટાફટ જે છે એ નવા છો વિદ્યાર્થી મિત્રો તો લાઈક કરી દેજો બરોબર શેર કરવાની છે વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી કારણ કે બાહીં ચડાવી દઈએ તો ખબર પડે લડવાના યુદ્ધ કરવાના મોજમાં છીએ યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યા છીએ ઓકે ઓકે યસ 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 બરોબર છે વિદ્યાર્થી મિત્રો આજે ઘણા બધાને રજા છે બરાબર તો એટલા માટે જ આજે આપણે લેક્ચર સરસ મજાનો ગોઠવી દીધો છે તો સ્ટાર્ટ કરવાનું છે પેલા લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને પછી સ્ટાર્ટ થશે યાર બરાબર ધોરણ દસમાં અઠાણું લાવવાના છે યસ આવશે બધું આવશે બધું આવશે મહેનત જારી રાખો યાર ઓકે લેટ્સ સ્ટાર્ટ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ એમસીક્યુ કરવા બહુ જરૂરી છે તો પેલા એમસીક્યુ પેલો એમસીક્યુ તમારી સમક્ષ રજૂ કરું છું શું છે તો કે જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને શું કહેવાય જે જગ્યા રોકે અને જે દળ ધરાવે તેને શું કહેવામાં આવે તેને શું કહેવામાં આવે ભાઈ જે જગ્યા રોકે અને દળ ધરાવે તેને શું કહેવાય આપણને બધાને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો જે જગ્યા રોકે અને દળ ધરાવે તેને આપણે શું કહીએ છીએ તો કે તેને આપણે દ્રવ્ય છીએ શું કહીએ છીએ બેટા તો કે દ્રવ્ય છીએ છીએ શું દ્રવ્ય એકદમ મજામાં શરદ બેટા એકદમ શારદા બેટા મજામાં એકદમ ડાભી કલ્પેશ યસ વેરી ગુડ બધા સાચા આન્સરો આપો છો આપતા રહેજો આપતા રહેજો યાર બરોબર ચાલો મે ખમિંગ સર યસ યુ આર ખમિન ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો બાહુ ચડાવી દેવું પડે ભાઈ યુદ્ધ ના સમય છે યુદ્ધ કરવા માટે વી આર રેડી ફોર ધ યુદ્ધ કરિંગ ચાલો વિદ્યાર્થી મિત્રો બીજું જોઈએ આપણને શું કીધું છે તો કે વાયુ જમીન અગ્નિ આકાશ દળ એ ખાલી જગ્યા છે કે ભાઈ આમાંથી શું છે ભાઈ તો કે વાયુ શું છે જમીન શું છે અગ્નિ શું છે આકાશ શું છે અને દળ શું છે એ તમારે કહેવાનું છે તો બધાને ખબર ભાઈ ઘન આવે ન આવે પ્રવાહી આવે ન આવે વાયુ આવે નું આવે શું છે તો કે પંચ તત્વો છે શું છે પંચ તત્વો છે તો આની અંદર કયો ઓપ્શન આવશે બેટા પંચ તત્વો કયો પંચ તત્વો આવવાનો છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો ઓપ્શન જોઈએ કે દળનો એસાય એકમ કયો છે ભાઈ દળ હોય દળ 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 દ્રવ્યમાન કહેતા હતા આપણે એને દ્રવ્યમાન તો દ્રવ્યમાન નો એસા એકમ શું છે તો કે દ્રવ્યમાન નો એસા એકમ આપણને બધાને ખબર છે ભાઈ મીટર આવે ન આવે મીટર લંબાઈનો એકમ છે ત્યાર પછી કિલોગ્રામ આવે તો કે હન કિલોગ્રામ આવે તો ખબર પડી જાય ભાઈ શું આવે આની અંદર કિલોગ્રામ કિલોગ્રામ સેકન્ડ આવે નો આવે જૂલ આવે નો આવે બરોબર શું આવે તો કે કિલોગ્રામ આવે યાર ત્યાર પછી ચોથો એમ શીખ્યું કે તાપમાન ધરાવતા દ્રવ્ય કણોની ગતિ ઉર્જા ખાલી જગ્યા હોય છે ભાઈ તાપમાન જે ધરાવે તાપમાન જેની પાસે તાપમાન છે ગરમી છે યાર ગરમી છે એ શું ધરાવે તો કે એની ગતિ ઉર્જા વધે ગતિ ઉર્જા ઘટે સોરી ઘટે પછી વધે પછી અચલ રહે અને પછી ઘટીને વધે શું થાય શું થાય શું થાય તો યસ એમાં શું ઓપ્શન આવે આપણને બધાને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો વધે શું થાય તો કે વધે યાર ઓકે વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે છે તમારા માટે કાંઈ પણ પ્રકારનું રેવલ ન્યુશનરી કામ અમે કરીએ છીએ તમને લાગે છે કે તમારા માટે આ ઉપયોગી છે બરાબર તો એક લાઈક કરી દેજો યાર આટલા બધા વિદ્યાર્થીઓ જોતા હોય એક લાયક ન થાય તો ઘણું બધું અંદરથી દુઃખ થાય કે યાર આપણે વિદ્યાર્થી માત્ર કેટલો બધો પ્રયત્ન કરીએ છીએ આપણે વિદ્યાર્થીઓ માટે ઘણા બધા તમે યાદ રાખજો તમને સેક્શન ડી સેક્શન બી સેક્શન સી અને સેક્શન એના પણ તમારા પચાસ ગુણનું પેપર આની બહાર નહીં હોય એ ગેરંટી આપીએ છીએ યાર આવું તમને તમારા સ્કૂલના શિક્ષકો પણ નહીં કહેતા હોય આટલું જ કરવાનું છે બીજું કશું કરવાનું નથી પણ તમારે તમારે અમને સપોર્ટ કરવો પડશે અમને તમે સપોર્ટ કરશો તો અમારું મોટિવેશન વધશે અને અમારું જો મોટિવેશન વધ્યું તો ઓટોમેટિકલી તમારો જ ફાયદો અમે કરાવવાના છીએ તો યાર પ્લીઝ એક રિક્વેસ્ટ છે એક હાર્ડલી રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને શેર કરી દો યાર લાઈક કરી દો અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલવાનું નથી યાર પ્લીઝ પ્લીઝ તમને રિક્વેસ્ટ કરવામાં આવે છે રિક્વેસ્ટ કરવામાં આવે છે બરાબર યસ યસ વિડીયો ઓફ ગોટ્સ યુ આર ડુઇંગ યસ વેરી ગુડ નાઇન્ટી પ્લસ લાવવા શું કરવું જોઈએ આપણે જે કરાવીએ કરી લ્યો બીજું કશું કરવાની જરૂર નથી અપુરને બોલા મતલબ બોલા કરને કા મતલબ કરને કા સાહેલભાઈનો ડાયલોગ છે ને ભાઈને બોલા મતલબ બોલા સાહિલભાઈને બોલા કરને કા તો કરને કા એવી જ રીતે અમે જે કહીએ છીએ કરો કામ થઈ જાય તમારું બરાબર ગુજરાતમાં ફર્સ્ટ આવું છે જે હું કરું છું યસ યસ કરો યાર કરો

થવાની ઘટનાને ખાલી જગ્યા કહેવાય પ્રસરણ કહેવાય અહીંયા જવાબ મેં લખી દીધો છે પ્રસરણ કહેવાય શું કહેવાય પ્રસરણ પ્રસરણ શું કામ કહેવાય તો કે બે પદાર્થો છે એકબીજામાં મિશ્રણ થાય છે આંતર મિશ્રણ થાય છે જેને આપણે શું કહેતા હતા પ્રસરણ કહેતા હતા શું કહેતા બેટા પ્રસરણ કહેતા હતા બરોબર સર તમારા વિડીયો બહુ હેલ્પફુલ મારે પાસ્ટમાં પણ બહુ કામ આવ્યા છે ઓકે બેટા તો શેર કરી દો યાર શેર કરી દો ઓકે કોમેન્ટ બોક્સની અંદર એકવાર બધા દિલ હાર્ડ આપી દો યાર અને આગનો સિમ્બોલ વરસાવી દો આગ આગ જ જોઈએ કોમેન્ટ બોક્સ બધા એની આગ જોઈએ યાર મારે અને વિદ્યાર્થી મિત્રો આજનો ટાર્ગેટ આપણો દોઢસો લાયકનો છે અને સૌથી વધારે વિદ્યાર્થીઓ જોવા જોઈએ આજના લેક્ચરની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ જોશે તો હું ગેરંટી આપું છું તમને કે તમારા માટે ઘણા બધા સરપ્રાઇઝિસ પણ છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ બૂમ બોલાવી દો બૂમ બૂમ પાડી દેવાની છે ભાઈ બરોબર બૂમ પાડી ગુજરાતની અંદર એક જ હોવું જોઈએ વિજ્ઞાનમાં કોણ તો કે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ બૂમ પાડી દેવાની છે તમારે લોકોએ ચાલો ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે પદાર્થની

ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે કેટલાક ઘન પદાર્થને ગરમ કરતા તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય છે બરોબર સિવાય સીધા જ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે આ પ્રક્રિયાને શું કહેવાય ઉધ્વપાતન કહેવાય ઘણા પદાર્થોને તમે ગરમ કરો છો ગરમ કરો ભાઈ ગરમ કરો તો ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર ન પામે સીધે સીધે વાયુમાં રૂપાંતર પામે જેને આપણે શું કહેતા હતા જેને આપણે શું કહેતા હતા તો કે શું કહેતા હતા તો કે ઉધ્વપાતન ઉધ્વપાતનની આ વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા છે ઉદ્વપાતની પ્રક્રિયા છે ઓકે ક્લિયર છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈ લઈએ આપણે ઓકે એની પછીનું છે કે વીસ સેલ્સિયસ ને કેવી રીતના કેલ્વિન માં ફેરવશું યાર કશું નથી કરવાનું આવા પૂછા છે મોસ્ટ આઈમ્પી કહું છું આવો એકાદો પ્રશ્ન તમને ખાલી જગ્યામાં એક ગુણની અંદર અથવા તો ચાર ગુણની અંદર બે ગુણની અંદર ક્યાંક તો હશે જ કે તમારે કેલ્વિન માંથી સેલ્સિયસ માં अथवा તો સેલ્સિયસ માંથી કેલ્વિન માં ફેરવવાનું થાય એકાદો તો હશે 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 લખકે લેલો લખકે

તો જ્યારે કેલ્વિનમાં ફેરવવું છે ત્યારે શું કરવાના બસો તોતેર માં ઉમેરવાના કહી તો કે તમને જે કિંમત આપેલી છે એ કિંમત તમારે ઉમેરી દેવાની છે હલો યસ યસ સ્ક્રીનશોટ લેવા દેશ આખી સ્લાઇટ ભરાઈ જાય એટલે પછી તમારે કહેવાનું સ્ક્રીનશોટ લેવા દો એટલે સ્ક્રીનશોટ લેવા દે ડોન્ટ વરી અબાઉટ ઇટ પણ જેટલા વિદ્યાર્થીઓ અત્યારે જોડાયેલા છે અત્યારે જોડાયેલા છે તો હું હજી એકવાર કહું છું બેટા તમારા માટે આ બધી મહેનત કરીએ છીએ યાર આજે રજાનો દિવસ હોવા છતાં પણ હું તમારા માટે લેક્ચર લઈને આવ્યો છું આજે ખબર છે અનંત ચૌદેશ છે એટલે કે ગણેશ વિસર્જન છે તમે બધા ગણેશ વિસર્જન કર્યું પણ છે હું સવારમાં વહેલો ગણેશ વિસર્જન કરીને તમારા માટે સરસ મજાના વિડીયોઝ માટે આ થાક પ્રયત્ન ચાલુ છે બપોરે જીમો નથી યાર સવારે જીમો નથી હું સાચું બોલું છું તમારે જો જાણવું હોય તમારે ઘરે ફોન કર્યા છૂટી બપોરનો હું અહીંયા છું હું સવારનો વિસર્જન કરીને અહીંયા બેઠો બપોરે આખી પીપીટી બનાવી તમારા માટે મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્ન ગઈતા અને તરત અત્યારે તમારા માટે લાઈવ લેક્ચરને બહુ પુરુષ પ્રયત્ન કર્યા તમારા માટે ઘણા બધા સેક્રિફિકેશન તમારા માટે કર્યા છે પણ તમે જો તમારા માટે સેક્રિફિકેશન નહીં કરો તો તમારે ઘણું બધું ભોગવવું પડશે સો પ્લીઝ યાર લાઇક કરી દો યાર એક લાઇક બનતા એને શેર કરી દો ઓકે ચાલો ત્યાર પછી છે આ

ખરા ખોટા પણ પૂછાઈ શકે ભાઈ બરોબર સરકારી સ્કૂલમાં તમારા એમ પૂછા પૂછાશે અરે ગમે એ પરીક્ષામાં હોય દુનિયાની હું ગુજરાતની કોઈ પણ એક્ઝામ કોઈ પણ પરીક્ષા ગુજરાતની અંદર કોઈ પણ સરકારી હોય કે પ્રાઇવેટ હોય બધી સ્કૂલોની અંદર આ એમપી સેમ હોય આ એમ પી સેમ હોય એટલે ડોન્ટ વરી અબાઉટ ઇટ અમે કરાવીએ છીએ કરી લો યાર બીજું કશું કરવાની જરૂર નથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ યાર એટલું તો તમે અમારા માટે કરી શકો યાર બરાબર હા બેટા આ જ પૂછાશે આ જ પૂછાશે અને આ જ પૂછાશે ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો ખરું ખોટું છે શું કીધું પ્રવાહી અને વાયુની સરખામણીમાં ઘન અવસ્થાથી ઘનતા વધુ હોય છે તો ભાઈ ખરું છે બરોબર આપણને ખબર છે કે ભાઈ ઘન અવસ્થાની ઘનતા ઘનતા ભાઈ કેટલા નજીક નજીક કણો એકબીજા સાથે દ્રવ્યના કણો નજીક નજીક જોડાયેલા હોય તેને શું કહેવાય ઘનતા નજીક છે યાર એટલા માટેમાં શું આવે સાચું આવે ત્યાર પછી બીજો જોઈએ ચાલો કે કેલ્વિન તાપમાનમાંથી અંશ સેલ્સિયસ તાપમાનમાં ફેરવવા સૂત્ર સી બરાબર કે પ્લસ શું થાય બસો તોતેર થાય ખરું કે ખોટું ખોટું માઇનસ કરવાના આવે માઇનસ આવે માઇનસ એટલે ખોટું થશે ઓકે ક્લિયર છે ક્લિયર છે ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા હમ ગરમ કરવાને ગરમ સપાટીને ઠંડી બનાવે છે ખરું કે ખોટું યસ યાર એમાં ખરું જ આવે યાર આમાં કાંઈ નથી આઈ એમ ભરોસે જીવીએ ને સર યુ આર ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇમ્પ વેરી ઇમ્પ્રેસિવ થેન્ક યુ સો મચ ડાભી કલ્પેશભાઈ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ વન સેકન્ડ પણ બેટા લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ નો કરવાનું ભૂલતા નહીં યાર તમારા માટે કામનું છે ચાલો ત્યાર પછી જોઈએ તો ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો આનો સ્ક્રીનશોટ લઈ લો વન ટુ થ્રી બૂમ ઝૂમ તમને એમ થતું હોય છે કે સર આ બધા તમે એમ્પી આપો છો સર તમે આ બધું કરાવો છો પણ અમને કંઈ હજી પાકુ બાકું કર્યું અમને કોન્સેપ્ટ જ નથી સમજાતા આ ગોખવાનું નહીં જો સમજવું છે એક એક વસ્તુ ડિટેલમાં સમજવી છે તો આજે જ વિદ્યાર્થી મિત્રો ટોપર બેચ જે તમારા માટે ગીતાવ સાબિત થશે તો ટોપર બેચની અંદર આજે જ જોડાવ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો અત્યારે તમને જેમ લાઈવ ભણાવીએ છીએ ને એવી જ રીતે એવી જ રીતે એવી જ રીતે લાઈવ ભણાવવામાં આવશે અને તમારા એક એક કોન્સેપ્ટને ક્લિયર કરાવવામાં આવશે યાર સો પ્લીઝ લાઈક કરી દેજો તમારા માટે કામનું છે ઓકે અને આ પણ જોડાજો એકવાર ડેમો લેક્ચર તો જોડામો તમને ફીલ કરાવી ફીલ વિજ્ઞાન ફીલ 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 થઈ 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 જશે 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 અંગ્રેજી ગણિત અને વિજ્ઞાન પણ થશે યાર ખાલી ભણવા પૂરતું ભણવાનું નથી અહિયાં અહીંયા જે તમને કરાવવામાં આવશે એ આમ ફાડવું છે કંઈક અલગ છે સમથિંગ એઝ ટુ ડિફરન્ટ યાર કાંઈક અલગ કઈક અલગ એ અમે કરવા માટે તૈયાર છીએ તો તમે છો યાર તો પ્લીઝ જોડાઈ જજો યાર જોડાઈ જજો યાર ચાલો આગળ વધ્યા વિદ્યાર્થી મિત્રો હવે એની પછી એક એક ગુણના પ્રશ્નો પૂછાય તો દ્રવ્ય એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો એક ગુણમાં પૂછાઈ શકે ત્યાર પછી દ્રવ્યોનો ભૌતિક સ્વભાવ સમજાવો એક ગુણમાં પૂછાઈ શકે અને ત્રીજું દ્રવ્યની વિવિધ અવસ્થાઓને ટૂંકમાં સમજાવો તો આ ત્રણ પ્રશ્નો જે છે જે કેટલા ગુણમાં પૂછાઈ શકે તો કે એક ગુણની અંદર કેટલા ગુણની અંદર એક ગુણની અંદર પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો વન ટુ થ્રી બૂમ ચાલો હવે આવે છે ચેપ્ટર નંબર ટુ કેવું ગુજરાતમાં અને જે વ્યક્તિ માટે અનિવાર્ય બની ગયો હોય તે આ એક જ વાત કરી કે તેઓ એક મજા આવી ગઈ હતી અને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું અને તે પણ જાણી શકાય બીમારીના કારણે તે વ્યક્તિને એક મજા હું રીકું બેટા નરેશ પરમાર આમાં કાંઈ ખબર ન પડી આઈએમપીના ભરોસે પેપર દેવા જવાય ને જવાય જ ને હુકામ ન જવાય યાર પણ સાથે સાથે બીજું પણ કરવાનું આઈએમપી તો કરવાનું જ છે પણ આઈએમપી થઈ જાય સમય વધે છે તો બીજા પણ પ્રશ્નો કરજો ખાલી આઈએમપી ઉપર આધાર ન રાખતા યાર સમજાણું સમજાય છે હું શું કહું છું એ સમજાય છે હું શું પૂછું છું એ શું કહું છું એ તો પ્લીઝ આનો પણ ધ્યાન રાખજો ચાલો આ પ્રશ્ન છે કે મિશ્ર ધાતુ પિત્તળ એ કઈ બે ધાતુઓનું નિર્માણ કરે છે તો મિશ્ર ધાતુ પિત્તળ છે મિશ્ર ધાતુ પિત્તળ છે યાર તો એ જસદ એટલે કે ઝિંક અને તાંબુ જે છે એનું શું કરે છે તો કે એ પોતે કરે બીજો પ્રશ્ન કે મીઠા ભળે નહીં એને વી સમાન કહેવાય યાદ કરો એકબીજાથી અલગ રહે એકબીજાથી અલગ રહે એને શું કહેવાય વી કહેવાય તો ચાલો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો યાર આનો પણ સ્ક્રીનશોટ લઈ લો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો વન ટુ થ્રી બૂમ ચાલો ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો એની પછીનું એમ શીખ્યું કે કોપર સલ્ફેટ અને પાણીનું મિશ્રણ એ કેવા પ્રકારનું મિશ્રણ ગણી શકાય કોપર સલ્ફેટ અને પાણીનું મિશ્રણ એ કેવા પ્રકારનું મિશ્રણ ગણી શકાય યાર બધાને ખબર છે સમાંગ કેવું આવશે સમાંગ શું કામ તો કે કોપર સલ્ફેટ પાણીમાં ઓગળી જાય અને કોપર સલ્ફેટ જો પાણીમાં ઓગળી જાય તો કેવું મિશ્રણ કહેવાય સમાંગ મિશ્રણ કહેવાય બરોબર સમાંગ મિશ્રણ કહેવાય ઓકે ક્લિયર છે ક્લિયર છે ક્લિયર છે ક્લિયર છે મેકઅપ આર્ટિસ્ટ અહીં આવીને લાઈવમાં તમારા સંસ્કાર બતાવે છે કોણ મેકઅપ આર્ટિસ્ટ યાર સર મેન્ટિક રાખો ને યસ ક્યારેક ભવિષ્યમાં રાખશું અત્યારે તમારા માટે પરીક્ષા ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની અંદર એકવાર જુસ્સો બોલાવી દો એકવાર પેપર સારું આવી ગયું પછી આપણે બધું ગોઠવાની બાજી બધી મજા કરવાના છીએ સો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ યાર બરાબર આપણે દોઢસો લાઇક છે ભૂલાઈ ન જાય ભૂલાઈ ન જાય દોઢસો લાઇક કરવાની છે જો ભૂલાઈ ગઈ તો પાછળથી પસ્તાશો બધા પછી નો કહેતા કે હિરેન સરે કીધું નહીં બરોબર સર તમારી બેચમાં જોડાવું છે તો વિદ્યાર્થી મિત્રો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો પર કોલ કરી લોઈન થઈ જાવ આની જેવી મજા તમને ગુજરાતમાં ક્યાંય નહીં આવી ગેરંટી છે બરોબર સર સાનેટ સેનના એમપી થી કેટલા આવશે પૂરેપૂરા એસી માંથી એસી આજે લેક્ચર છે ચાર ને પંદરે એસી માંથી એસી આવશે 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 એબીસીડી બધા શિક્ષણ સાથે આપું છું આવી જાજો ઓકે ચાલો ક્લિયર છે ઓકે ચાલો ત્યાર પછી બીજો સરસ મજાનો કે દ્રાવણ ની કદ કદ થી ટકાવારી બેટા દ્રાવણની કદ કથજી ટકાવારીનું સૂત્ર ભાઈ કદ કદ હોય કદ કદ હોય તો શું આવે દ્રાવ્યના કદમાં છે શું આવશે યાર શું શું આવશે 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 યાર તો કે સી સી ઓપ્શન ઓપ્શન બરોબર ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ ખાલી જગ્યા કે મિલ્ક ઓફ મેગ્નેશિયા ખાલી જગ્યા પ્રકારનું દ્રાવણ છે મેં તમને કીધું તું ભણાવતા હતા ત્યારે પણ મેં તમને કીધું તું કે આની આવા પ્રશ્નો પૂછાશે પરીક્ષાની અંદર એકાદ હતો આવો પ્રશ્ન હશે હશે અને હશે એકાદ તો આવો પ્રશ્ન હશે હશે અને એમાં શું છે કલીલ આવે આવે શું શું આવશે બેટા કલીલ તો આનો પણ સ્ક્રીનશોટ લેતા ભૂલવાનું નથી ત્યાર પછી જો કોઈ પ્રકારની એક પદાર્થ બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરી પોતાની રાસાયણિક સંરચના બદલાવે તો તેઓને ખાલી જગ્યા કહેવાય રાસાયણિક ભાઈ રાસાયણિક તમને કે પાણી ઓક્સિજન અને હાઇડ્રોજન બંને પ્રવાહી છે વાયુ છે એને ભેગા કરો કેમાં રૂપાંતર પામે પ્રવાહી માં રૂપાંતર પામે તો કેવી પ્રક્રિયા છે રાસાયણિક તો એમાં શું આવશે રાસાયણિક ફેરફાર શું આવશે બેટા રાસાયણિક ફેરફાર તો ચાલો આગળ વધીએ ત્યાર પછી બીજું કે લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડરનું મિશ્રણ એ ખાલી જગ્યા પ્રકારનું મિશ્રણ છે કયા પ્રકારનું મિશ્રણ છે યાર તો કે વી સમાંગ મિશ્રણ છે કયું મિશ્રણ છે યાર વી સમાંગ મિશ્રણ છે યાર કયું મિશ્રણ છે વી સમાંગ વી સમાંગ વી સમાંગ કારણ કે લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડર એ બંને એકબીજામાં ભળતા નથી એકબીજામાં એકબીજામાં એક સંઘટકો ધરાવતા નથી બંને અલગ અલગ બંને અલગ અલગ રહે છે ઓકે ક્લિયર છે ચાલો ત્યાર પછી

બારમા ધોરણમાં હોય તો તમારા માટે આ બધા પ્રકાશનોની બુક અવેલેબલ છે તો આજે જ વિદ્યાર્થી મિત્રો પેપર સેટ મગાવવો હોય તો મગવી લેજો સ્ટોક પૂરો થવામાં છે ધોરણ દસ ધોરણ બાર બરોબર સાથે સાથે દસમા કોઈ ભણતું હોય ને એને જો આ બુકું મંગાવી છે તો મગવી લેજો પછી પરીક્ષા ટાણે નહીં મળે પરીક્ષા ટાણે નહીં મળે યાર તો પ્લીઝ આજે કોન્ટેક કરો બરોબર સત્તાણું એક ચોવીસ

ખરું ટિચર જ કહેવાય ખરું જ આવે ત્યાર પછી જોઈ લો શું છે તો કે સાચા દ્રાવણો ખાંડ અને પાણીનું મિશ્રણ એ ટિંડલ અસર દર્શાવી શકે ખોટું નો દર્શાવે નો દર્શાવે કારણ કે પાણીના કણોની વચ્ચે ખાંડ શું થઈ ગઈ છે દ્રાવ્ય થઈ ગઈ છે યાર અને પાણીના કણો વચ્ચે ખાંડ જ્યારે દ્રાવ્ય થઈ જાય ત્યારે ટિંડલ અસર જોવા ન મળે ન મળે સરા પૂછાશે જ ને યસ પૂછાશે 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 કોઈ આ એમપીની કોઈની જરૂર નથી સર ખાલી એક છે કે આટલું કરો ઓલ સ્ટુડન્ટ યસ પચાસમાંથી તમારે ચાલીસ કવર થઈ જશે સ્ટુડન્ટ ઓકે ચાલો સર તમારા ભાવિકનું પેપરમાં આવે તો આ એમપી આવે યસ આવે જ ને શું કામ ન આવે ભાઈ આવે જ ને શું કામ ન આવે યાર ચાલો ભાઈ લાઈક કરવાનું ભૂલતા ભૂલદાન શેર કરવાનું ભૂલતા નહીં ભાઈ લાઈક તો હો જાય લાઈક કરે ગાય બાબા લાઈક ભરાયગા

ચાલો સજીવોના એકમ કોષની શોધ સૌ પ્રથમ ખાલી જગ્યા એમના વૈજ્ઞાનિકે ખાલી જગ્યા વર્ષમાં કરી હતી

અંત આવે છે ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો આનો સ્ક્રીનશોટ લઈ લો ત્યાર પછી ત્યાર પછી ચાલો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો બેટા આનો પણ સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ વન ટુ થ્રી ભૂમ ચાલો હવે આવે છે શું તો કે ખાલી જગ્યા કોષની અંગિકાઓમાં કોષનું શક્તિ ઘર કોને કહેવાય કણાપ સૂત્રને ભાઈબંધ કોને કહેવાય કણાપ સૂત્રને કણાપ કણાપ સૂત્ર યાર તો આમાં શું આવશે કણાપ સૂત્ર સર સેક્શન બી સી ના પણ આઈએમપી લાવજો પ્લીઝ બેટા આ ઓલરેડી ચેનલ ઉપર છે ઓલરેડી ચેનલ ઉપર છે ભાઈબંધ ઓલરેડી ચેનલ ઉપર છે ઓકે ક્લિયર છે ચાલો ત્યાર પછી બીજી ખાલી જગ્યા શું છે ઓક્સિજન અને નાઇટ્રોજન ધરાવતા જૈવિક મહત્વના સંયોજનોમાં ખાલી જગ્યા ખાલી જગ્યાનો સમાવેશ થાય કોનો તો તો કે એસિડ અને ઓકે આ પણ ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં મહત્વનો ફાળો ભજવે છે તો પ્રોટીન સંશ્લેષણ પ્રોટીન બનાવે છે કોણ તો કે રીબો જોમ્સ કોણ રીબો જોમ્સ તો આમાં શું આવશે રીબો જોમ્સ આવશે ભાઈ બન ત્યાર પછી કણા સૂત્રનું ખાલી જગ્યા ખાલી જગ્યા ઊંડા અંતસ્ત્રો ધરાવે છે તો અંતઃ આવરણ તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો આ પણ ઇમ્પોર્ટન્ટ છે આનો પણ સ્ક્રીનશોટ લઈ લો આ પણ ઇમ્પોર્ટન્ટ છે ચાલો વન ટુ થ્રી ભૂમ ચાલો ત્યાર પછી જોઈએ ખરું ખોટું આવે છે બરાબર આ ખરા ખોટા પણ તમે એક સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો વધારે મારો સમય બગાડવો તમને આવડી જશે એવા ખરા ખોટા છે તો આનો પણ સાથે સાથે સ્ક્રીનશોટ લેવો બહુ જરૂરી છે બરોબર તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો વન ટુ થ્રી ભૂમ બરોબર ચાલો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ બે પ્રશ્નો એક ગુણ માં પૂછાય આ બે પ્રશ્નો એક ગુણ માં પૂછાય આ બે પ્રશ્નો એક ગુણ માં પૂછાય તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો આ પણ ઇમ્પોર્ટન્ટ છે વન ટુ થ્રી ભૂમ બરોબર ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો તમને અમારી આ ચેનલ ગમે છે તમારા માટે અમે કંઈક નવીન કરીએ છીએ તમારા માટે કંઈક અલગ કરીએ છીએ તમારા માટે કંઈક અલગ વિચારીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને શેર કરજો યાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો યાર અને વિડીયોને લાઈક પણ કરી દેજો ભાઈ બહેન ઓકે ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આવે છે કયા તો કે હવે આવે છે કયા તો કે હવે જે એમસીક્યુ આવે છે એ છે ચેપ્ટર નંબર સેવન

સરી ઓકે તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો બેટા ફટાફટ આ બધા વાંચવાના છે તમારે લોકોએ તમારા માટે આ એમ લઈને આવ્યા છે વાંચજો ભૂલતા નહીં પાછળથી પસ્તાવો થશે બાપુ ઓકે ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા પણ ખરા ખોટા પણ ઇમ્પોર્ટન્ટ છે તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ વાંચતો નથી તમારો સમય મારે બગાડવો નથી પરીક્ષા નજીક છે પરીક્ષા નજીક છે સમય નથી બગાડવો ફટાફટ હું તમને એમપી આપી દઉં છું આટલા જ કરવાના છે પછી કરવાના નથી તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો યાર વન ટુ થ્રી સ્ટાર્ટ બુ ચાલો ત્યાર પછી આ ત્રણ પ્રશ્નો પણ ઇમ્પોર્ટન્ટ છે એક એક ગુણમાં એક એક ગુણમાં ત્રણ પ્રશ્નો પણ ઇમ્પોર્ટન્ટ છે કેમ આવું થાય છે યાર બે ચાલો નો પ્રોબ્લેમ આ ત્રણ

થ્રી સ્ટાર્ટ બો ચાલો ત્યાર પછી આ પણ ઇમ્પોર્ટન્ટ છે બેટા ખરા ખોટા જો નીચે જવાબ પણ આપી દીધા છે જવાબ પણ આપેલા છે જો કામ ગમતું હોય ભાઈ તો લાઈક કરી દેજો યાર ગરમી બહુ થાય છે હદબારી ગરમી થાય છે અને આ ગરમીની અંદર ભણાવવું એટલે અઘરું પડે બાપુ ઓકે તો બેટા ફટાફટ 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 યાર ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો યાર ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ એક એક ગુણના પ્રશ્નો છે એક એક ગુણના પ્રશ્નો છે એક બે બે ત્રણ ચાર બરોબર આ ચાર પ્રશ્નો છે આ કરવાના છે આ કરવાના છે આ કરવાનો છે આ કરવાનો છે આ કરવાનો છે સમજાવવાનો સમય નથી આ એમ આપવાનો સમય છે યાર તો આને પણ લાઈક કરજો આને પણ ચાલો ફટાફટ સ્ક્રીનશોટ વન ટુ થ્રી ભૂમ ચાલો હવે આવે છે આપણું છેલ્લું ચેપ્ટર આ છેલ્લા ચેપ્ટરના પણ આઈ એમ ઇમ્પોર્ટન્ટ છે તો એ પણ તમને લોકોને આપી દઉં છું આ છેલ્લા ચેપ્ટરના પણ આમ પી આપું છું સર તમે તો ઓફિસે હશો તો હું ખેત પર છું ઓકે બેટા ઓકે ઓકે યસ ઇટ ઇઝ અ વેરી હોટ સર યસ ગરમી બહુ છે બહુ ગરમી છે ઓકે ચાલો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો બેટા ફટાફટ કરો વન ટુ થ્રી સ્ટાર્ટ બૂમ ચાલો ત્યાર પછી અહીંયા અહીંયા આટલા આ બે એમસીનો પણ કે ભાઈ શાહી વાલ શું છે તો શું છે ભાઈ દેશી ગાય છે બધાને ખબર છે દેશી ગાય તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો કઈ કઈ માછલી નીંદણ ખાય છે કઈ માછલી નીંદણ ખાય તો કે ગ્રાસ કાર્પ નામ જ એવું છે ગ્રાસ કાર્પ એટલે એ થશે તો આનો પણ ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો યાર ગરમીમાં કેવી રીતે ભણાવો છો યસ ભણાવવું પડે ભાઈ બન ચાલો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા ખાલી જગ્યા પણ ઇમ્પોર્ટન્ટ છે ખાલી જગ્યા પણ ઇમ્પોર્ટન્ટ છે તો આ બધી ખાલી જગ્યાઓનો પણ સ્ક્રીનશોટ લેવાનું ભૂલવાનું નથી બરાબર ફટાફટ ચણાનું વાવેતર ક્યાં થાય મધ ઉત્પાદન વધારવા માટે અને આ પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે તો આના પણ સ્ક્રીનશોટ લઈ લ્યો ભાઈ બહેન ચાલો ફટાફટ વન ટુ થ્રી સ્ટાર્ટ સમજાવતો નથી કારણ કે તમારે પરીક્ષા છે એનું વાંચવાનું છે ઘણું બધું કામકાજ છે એટલા માટે સમજાવતો નથી પણ તમારે લોકોએ ખાલી ખાલી આ કરી લેવાના છે વાંચી લેવાના છે ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા ખરા ખોટા પણ કરી લો ત્રણ ખરા ખોટા તમારે કરવાના છે નીચે જવાબ પણ આપી દીધા છે નીચે જવાબ પણ આપેલા છે તો ઓકે ફટાફટ સર વન થાઉઝન્ડ અમારે આમાંથી પૂછા છે અરે લિખે લેલો ભાઈબન લિખકે લેલો લીખકે લેલો ઈસમે સહી હોગા ઈસમે સહી હોગા ડોન્ટ વરી અબાઉટ ઇટ યાર ડોંટ વરી અબાઉટ ઇટ ઓકે ચાલો સ્ક્રીનશોટ વન ટુ થ્રી ચાલો ત્યાર પછી આ છેલ્લા છેલ્લા કયા તો કે આ છેલ્લા એ પણ કરવાના છે બરોબર આ પણ કરી લ્યો આટલું કરી લેશો પછી કશું કરવાનું આ પ્રશ્ન પ્રશ્ન આ આ અને ઓકે તો અહીંયા આપણે બધાના આઈએમપી જોઈ લીધા છે સ્ક્રીનશોટ લઈ લો ભાઈ બન પેલા ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ટુ થઈ ગયું ચાલો તો અહીંયા મેં તમને લોકોને સેક્શન ઈ ના બધા આઈએમપી આપી દીધા છે આટલા જ આઈએમપી કરવા નથી હજી વધારે પણ પ્રેક્ટિસ કરવા માટે તમારે ઘરે બીજા પણ જોવાના વાળા સબ્જેક્ટની અંદર તમારે લોકોએ બધું વાંચવું પડે ત્યારે તમારે થાય તો આટલા કરવાથી પૂરેપૂરા માર્ક દસમાંથી દસ નહીં આવે ઓકે તો વધારેમાં વધારે માર્ક મેળવવા છે તો આનાથી વધારે પ્રેક્ટિસ કરજો વધારે તૈયારી કરજો અને વધારે તૈયારી કરશો તો વધારે માર્ક અવશ્ય આવશે 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 એ અમારી ગેરંટી છે બરોબર વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો ગમે છે તો લાઈક કરજો તમને જો વિડીયો બહુ જ ગમે છે તો કરજો બહુ ગમે છે તો શેર કરજો અને કોમેન્ટ અંદર જરૂરથી કોમેન્ટો તમને આ વિડીયો કેવો લાગ્યો અને કોમેન્ટ બોક્સની અંદર આગ લગાડી દેવાની છે બધા વિદ્યાર્થીઓએ થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો અડધી કલાકની અંદર તમને મેં સેક્શન એના એમ પે આપી દીધા છે હવે તૈયારી કરો હવે જંગ જીતો યુદ્ધ કરો અને યુદ્ધ કરીને પરીક્ષાની અંદર સરસ મજાના માર્ક્સ પ્રાપ્ત કરો તો અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત ભારત માતા છે થેન્ક યુ સો મચ વન્સ અગેન મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય